हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। હવે આજનો લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી પોતપોતાની હાજરી પૂરી લેશે, પછી આપણે લેક્ચર શરૂ કરીએ। પહેલા હાજરી પૂરી લેશે દરેક વિદ્યાર્થી મિત્રો। ચલો વિદ્યાર્થી મિત્રો, લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની હાજરી પૂરી લીધી હશે, તો આજના લેક્ચરમાં આગળ વધીએ। એ પહેલા આપણે જોઈએ કે ગયા લેક્ચરની અંદર આપણે ડુ એક ડાયરેક્ટેડની અંદર ટોપિક એક એટલે ચેન્જ ધ જેન્ડર આપણે શીખી ગયા। હવે એ ડુ એક ડાયરેક્ટેડનો એટલે કે ચેન્જિંગ ધ ટેક્સ્ટનો ટોપિક બે એટલે કે ચેન્જ ધ નંબર આપણે શીખીશું। चेंज द नंबर એટલે કે પહેલા તો નામ ઉપર થી આપણે ખ્યાલ આવે કે चेंज द नंबर એટલે શું, તો કે સંખ્યા બદલો। શું થયું? સંખ્યા બદલો। તો સંખ્યા બદલો એટલે કે એકવચન બહુવચન। શું થશે? એકવચન અને બહુવચન। ready चेंज का नंबर એટલે એક વચન આપેલું હોય આપણને, તો આપણે એનું શું કરવાનું? બહુવચન। અને બહુવચન આપેલું હોય તો એક વચન। વેરી ટૂંકમાં તો હવે આપણે એક વચન અને બહુવચન કરતા આવડે, તો પહેલી વસ્તુ તો આપણે જોઈએ કે ભાઈ એક વચન અને બહુવચન થાય કેમ, તો કે હંમેશા એક વચન કે બહુવચન એ નામનું થાય। શું થાય? નામ, નામ અથવા સર્વનામ। એટલે કે જ્યારે આપણે એક વચનનું બહુવચન કરી રહ્યા હોય ત્યારે પેરેગ્રાફની અંદર કેની અંદર ફેરફાર થાય, તો કે એક તો નામ અથવા સર્વનામ, તેની અંદર ફેરફાર કરવું, નામ અથવા સર્વનામ। એક નામ આપ્યું હોય તો જાજા નામ થાય, સાયકલ તો સાયકલ લો, અથવા સર્વનામ, કોઈ પણ વસ્તુનું સર્વનામ હોય તો એ પણ નામ માટે જ વપરાતું થયું। એટલે પહેલી આપણે ધ્યાન રાખશું શું ફેરફાર કેમાં કરવાનો થશે, નામ અથવા સર્વનામ। પછી નામ અથવા સર્વનામ ની સાથે નામ અથવા સર્વનામ મુજબ ક્રિયાપદની અંદર ફેરફાર કરવાનો થશે। શું થશે? ક્રિયાપદની અંદર। હવે જાતિ ફેરવવાની અંદર જોયું તો કે જાતિ ફેરવવામાં માત્ર નામ અને સર્વનામમાં જ ફેરફાર થશે। હવે ચેન્જ ધ નંબર એટલે કે એક વચન નું બહુવચન, તેની અંદર નામ અથવા સર્વનામમાં તો થશે, એની સાથે સાથે કારણ કે નામ ને સર્વનામ એકવચન બહુવચન થાય એટલે અમુક કાળની અંદર શું થાય, હારે ને હારે ક્રિયાપદ બદલે, ક્રિયાપદ અથવા સહાયક ક્રિયાપદ। તો હવે આની અંદર વધારે શું આવશે? ક્રિયાપદ ની અંદર પણ યોગ્ય આપણે જરૂરિયાત મુજબ ફેરફાર કરવો પડશે। તો પેલી વસ્તુ સમજાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે એકવચન નું બહુવચન અથવા તો બહુવચન નું એકવચન કરી રહ્યા હોય ત્યારે શેમાં ફેરફાર થાય, નામ અથવા સર્વનામ અને ક્રિયાપદ, આ સિવાય બીજી કોઈ જ વસ્તુની અંદર ફેરફાર કરવાનો નહીં। હવે તો એની અંદર કેવા ફેરફાર થાય હું તમને લખાવું, તો દાખલા તરીકે આપણને જો ધીત આપેલું હોય, શું આપ્યું હોય? એક વચન અને બહુવચન બરાબર। જો આપણને એક વચન ની અંદર ધીત આપેલું હોય, શું આપેલું હોય? બરાબર, હવે ધેટ નું ધ્યાન રાખજો, ધેટ આપેલું હોય, શું આપેલું હોય? ધેટ, તેનું બહુવચન શું થાય? સોર, શું થશે? સોર। જો આપણને એક વચન માં ધીત આપ્યું હોય, ધીત એટલે આ,
तो इन बहुवचन शू थाय टी ए टी एस ई हवे सर्वनाम में तो कि आई आई के हूँ तो हूँ बहुवचन करिए के अमे तो अमे એટલે શું થઈ જાય મી સોરી વી પછી આપણને આપ્યું હી ઈ કે ઈટ તો એનું બહુવચન શું થશે હે શું થશે હે પછી આપણને એમ અથવા ઈ આપ્યું તો એનું બહુવચન શું થશે આ તો આપણને વોઝ આપ્યું હોય તો વોઝનું શું થશે વેર તો આપણને હેર જાયતું હોય તો હેરનું શું થશે એવું ખાસ જે મિત્રો આની અંદર ફેરફાર થશે આ ફેરફાર જ્યાં ને વિદ્યાર્થી મિત્રો આપણને વારંવાર જોવા મળશે એટલે ખાસ ત્યાં રાખજો વિદ્યાર્થી મિત્રો જો આપણને એક વચન ની અંદર જીત હોય તો એનું બહુવચન કરીએ એટલે શું કરી નાખવાનું તો અને ઉલટું કરવાનું કે બહુવચન નું એક વચન કરવાનું કે તો આ આપ્યું હોય તો શું કરવાનું હા દોષ નું હેર ઈટ નું બહુવચન ઈ આઈ નું વી ઈટ નું હે એમ અથવા ઈ જઈતું હોય તો આ વો જઈતું હોય તો વેર અને હેર જઈતું હોય તો હેવ આ એક વચન આપ્યું હોય તો બહુવચન કરી એટલે આ શબ્દ કરવાના આ આપ્યું હોય તો આ કરી નાખવાનું રેડી વિદ્યાર્થી મિત્રો ખાસ આટલું વસ્તુનું ધ્યાન રાખો ત્યાર પછી ખાસ નોંધ જે શું છે ખાસ નોંધ તો કે બહુવચન બહુવચન નામની આગળ આર્ટિકલ એ અથવા એન એનું બહુવચન કરતા હોય તો આપણે એ અથવા એન ને શું કરવાનું કાઢી નાખવાનું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બરાબર હજી એક વખત વિદ્યાર્થી મિત્રો રિપીટ કરી દઉં છું કે જ્યારે આપણે એક વચન માંથી બહુવચન કરતા હોય ત્યારે આપણે તેની અંદર ધ્યાન રાખવું કઈ બે બાબતો ફેરવવાની તો કે નામ અથવા સર્વનામ અને ક્રિયાપદ ની અંદર ફેરફાર કરવાનો જો આ શબ્દ આપણને આપેલા હોય તો એનું બહુવચન એની સામે આપેલું છે નંબર ત્રણ બહુવચન નામની આગળ આર્ટિકલ આવે નહીં એ અથવા એન આવે નહીં સમજાઈ ગયું ખાસ આટલી વસ્તુ યાદ રાખજો એકદમ ઈઝી ટોપિક છે આ ટોપિકને પણ આપણે આગળ આઠમા નવમાં અને દસમામાં ભણીને આવ્યા છે શીખીને આવ્યા છે અને કોઈ એમાં નવીન વસ્તુ છે અને એકદમ હેલો અને ઈઝી ટોપિક છે તો ચાલો હવે આપણે પેરેગ્રાફને શું કરીએ બહુવચનની અંદર ફેરવીએ શું કરીએ પેરેગ્રાફને બહુવચનની અંદર ફેરવીએ તો જોવો જોઈએ આઈ એમ અ ફાર્મર હું એક ખેડૂત છું એટલે પેરેગ્રાફ ને આપણે વાંચી લઈએ ધીસ ઇઝ માય ફિલ્ડ આ મારું ખેતર છે યુ આર અ પોસ્ટમેન તમે એક પોસ્ટમેન છો ધીસ ઇઝ યોર બાયસિકલ આ તમારી સાયકલ છે રેડી તો પેલું શું થયું આઈ એમ અ ફાર્મર હું એક ખેડૂત છું તો હવે ગુજરાતીમાં આપણે એનું બહુવચન કરશું તો આ શું થશે બહુવચન ગુજરાતીમાં કરીએ તો શું થાય અમે ખેડૂતો છીએ એવું કરવું પડે ને તો આઈ તો આઈ નું બહુવચન શું થાય વી શું થાય વી તો તમને શું મેળવી અહીંયા જોવો તો તમને ખ્યાલ આવી ગયો આઈ નું શું થયું વી પછી એમ હવે આઈ સાથે સાદા વર્તમાનમાં એમ આવે તો વી પાસે સાદા વર્તમાન કાળમાં શું આવશે આર આવે તો વી એટલે આર તો થયું અહીંયા આઈ હોય તો વી એમ અથવા ઈ હોય તો આર હવે બહુવચન નામની આગળ આર્ટિકલ એક હોય એને આવશે ને હવે અહીંયા ફાર્મોલ છે તો આપણે એને બહુવચન કરશું નામ છે એટલે તો બહુવચન થશે એટલે આર્ટિકલ એ આવે નહીં તો શું થઈ જશે ફાર્મોલ્સ થઈ ગયું
वी आर फार्मर, अमे खेडूतो छे। હવે જી એટલે આ તો એ જીસનું બહુવચન શું થાય? THESTI। હવે ઈ તો ઈનું બહુવચન એટલે આ। હવે શું આવ્યું? માય। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સર્વનામમાં જેનું જેટલાનું રૂપ આપ્યું હોય શું હોય? આય હતું કેમ પેલું રૂપ છે, તો આયનું બહુવચન શું થાય? વી। તો પેલું રૂપ છે એટલે વીનું બહુવચન પેલું રૂપ મૂકવાનું, જેનું જેટલાનું રૂપ આપ્યું હોય એનું બહુવચન નું એટલાનું રૂપ મૂકવાનું। દાખલા તરીકે અહીંયા આય આપ્યું, માય આપ્યું છે, તો માય કેનું રૂપ થયું? આય। કેનું થયું? આય। તો આય નું માય કેટલામું રૂપ થયું? ત્રીજું થયું। માય છે આય નું કેટલામું રૂપ થયું? ત્રીજું। તો પેલા રૂપ નું છે બહુવચન સખાય ગોતી લેવાનું પેલા। તો આય નું બહુવચન શું થયું? વી। તો આનું ત્રીજું રૂપ મૂકવાનું, શું મૂકવાનું? સર્વનામમાં હંમેશા કરવાનું કે જે બહુવચન થતું હોય એનું જેટલામાં રૂપ આપ્યું હોય એટલામાં બહુવચન નું રૂપ મૂકવાનું। આપણે શું કરવાનું? તો વી નું ત્રીજું મૂકશું, તો વી નું ત્રીજું રૂપ એટલે શું થાય? અવર। શું થાય? અવર આવ્યું। હવે ફિલ્ડ, તો ફિલ્ડ નું ફિલ્સ ને। હવે ત્યાર પછી યુ, તો યુ પછી એકવચન છે અને બહુવચન છે એટલે યુ નું યુ। તો યુ સાથે હંમેશા આર જ આવે એટલે આર નું આર। હવે પોસ્ટમેન બહુવચન થશે તો એ શું થશે? નીકળી જશે પોસ્ટમેન। તો પોસ્ટમેન નું બહુવચન શું છે? તો આવા અમુક નામો છે કે જેને આપણે યાદ રાખવા પડે, શું કરવા પડે? બહુવચન ના શબ્દો। તો પોસ્ટમેન નું શું થાય? પોસ્ટ એમ ઈ એન, એમ એન નું બહુવચન એમ ઈ એન। હવે ધેટ, તો ધેટ નું બહુવચન ધોર। શું થશે? ધોર। હવે ઈઝ, તો ઈઝ નું બહુવચન આ। હવે યુઅર, તો યુ ના રૂપમાં તો બહુવચન નહીં થાય ફરે ને। હવે બાયસિકલ, તો બાયસિકલ નું બહુવચન બાયસિકલ છો। થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું? જો શું થયું? હું એક ખેડૂત છું, તો અહીંયા શું થયું? અમે ખેડૂતો છીએ, આ મારું ખેતર છે, તો અહીંયા શું થયું? આ અમારા ખેતરો છે, તમે પોસ્ટમેન છો, તમે પોસ્ટમેનો છો, આ પેલી તમારી સાયકલ છે, તો પેલી સાયકલો તમારી છે। બીજે જે વિદ્યાર્થી મિત્રો, તો હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આ સમજાઈ ગયું હશે, એકવચનમાંથી બહુવચન કરતા આવડી ગયું હશે। તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પેલા લખી નાખશે, તો લખશો કેવી રીતે પેલા જોઈ લ્યો એવું તમને કહેજો। પેલા તમે ટાઈટલ લખી નાખું, ટાઈટલ લખી નાખો, પછી તમારે જે આ ફેરફાર થાય છે, આ ફેરફાર એ કોષ્ટક લખી નાખવાનો છે, શું કરવાનું છે? પછી આ કોષ્ટક લખી નાખવાનું, કોષ્ટક લખ્યા પછી નીચે આ નોંધ લખવાની, શું કરવાની? નીચે આ નોંધ લખવાની, આ નોંધ લખાઈ જાય પછી આ પેરેગ્રાફ લખવાનું, આ પેરેગ્રાફ લખાઈ જાય પછી તમારે એનો જવાબ લખવાનો। સમજાઈ ગયું? પેલા ટાઇટલ, પછી આ નિયમનો કપડો, પછી આ નોંધ, પછી પેરેગ્રાફ, એમની નીચે જવાબ। તો આ રીતે લખવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણી નોટની અંદર અત્યારે જ ઉતારી લેશે। ચાલો વિદ્યાર્થી મિત્રો મંત્ર ઉતારવા,
चलो विद्यार्थी मित्रों, स्क्रीनशॉट पाड़ी लेजो, बाकी हुई तो चलो स्क्रीनशॉट पाड़वा माटे 10 सेकंड नो समय आपू छू, तो जेथी करीने आपणो खोटो समय बगड़े नहीं। ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું, તો એ માટે હું પેરેગ્રાફ લખું છું, તો મારી સાથે તમારે લખવું હોય તો અત્યારે લખી શકો છો। ચલો ધેટ બોય ધેટ બોય ઇઝ ઇટિંગ એ મેંગો। This girl is peeling a potato that woman is making a the count. This man is repairing his વિદ્યાર્થી મિત્રો, માનો કે આપણને આવી રીતનો પેરેગ્રાફ આપેલો છે, તો આની અંદર પણ હું બોર્ડની અંદર કે કોઈ પણ પરીક્ષાની અંદર જો સૂચનાની વાત કરું કે ભાઈ આપણને એક્ઝામની અંદર સૂચનાઓ કેવી રીતે આપવામાં આવે છે, તો આની અંદર પણ સૂચનાઓ આપણને એ જ રીતે આપવામાં આવે છે જે રીતે આપણે ગયા ટોપિક એટલે કે ચેન્જ ધ જેન્ડરની અંદર જોયું। આપણે એવું નથી કહેતા કે નંબર બદલો, પણ આપણે સૂચના કેવી રીતે આપવામાં આવે છે આ રીતે આપણે લખેલું હોય રીવ્રાઇટ ઈસવે એટલે કે આ રીતે લખો, બરાબર કે એઓને જેમ રોજરોજ બધી વસ્તુ નથી લખતો, રીવ્રાઇટ ધીસ વે, રાઇટ લાઇક ધીસ, આવું કરી અને આપણે સૂચના આપેલી હોય અને થોડુંક આપણને લખેલું આપેલું હોય કે બોય આમ કઈ ડોટ આપણને આપેલું હોય, તો વિદ્યાર્થી મિત્રો આ સૂચના ઉપર જે આપણે ખ્યાલ આવી ગયો હોય કે ઓમાં કેમ આપણને પેલું નામ હોય તો જાતિ બદલાવતું આપતો, તો આની અંદર આપણે શું આપ્યું હોય ઠીક, તો જેટલું જે ઘેટનું શું આપ્યું હોય તો બોય, તો બોયનું શું આપ્યું છે બોય, તો એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે આ શું આપણે કરવાનું કીધું છે, હિસનું જેટ કર્યું
બોય નું બોય કર્યું તો જેઠ નું જેઠ ક્યારે થાય? તો કે જો બહુવચન કર્યું હોય તો જ થાય ને. બોય નું બોય ક્યારે થાય? તો કે બોય નું બોય બહુવચન કરેલું હોય તો. તો આપણે આવી રીતે સૂચના ઉપર ખ્યાલ આવી જવો જોઈએ કે આ પેરેગ્રાફની અંદર આપણે શું કરવાનું છે, નંબર બદલાવાના છે, એટલે કે આપણે આ પેરેગ્રાફનું બહુવચન કરવાનું છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે આપણને કેવી રીતની સૂચના આપેલી હોય છે? આપણે આજે દસમામાં પણ શીખીને આવ્યા છીએ, દસમામાં પણ આપણે જોયું છે કે આપણે સૂચનાઓ એક્ઝામની અંદર કેવી રીતે આપવામાં આવે છે. કારણ કે આમાં પાંચ ટોપિકમાંથી કોઈ પણ એક પૂછાય તો કયો ટોપિક પૂછાણો એ આપણે ડિસાઈડ કરવું હોય, એટલે કે પેરેગ્રાફની અંદર શું કરવું, પેરેગ્રાફને શેમાં ટ્રાન્સલેટ કરવો, એ જોવા માટે આપણે નીચેની સૂચના આપેલી હોય છે. હવે જ્યારે આપણે એનો જવાબ લખતા હોય ને ત્યારે આપણે એને ડાયરેક્ટ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે રીયુનાઇટ ધીસ વે આવો શબ્દ લખે છે. આવું આપણે લખવાનું થતું નથી, એ ખાલી માત્ર આપણને સૂચના જ આવી હોય છે. અથવા ઘણા વિદ્યાર્થીઓ ઉપર નીચે આવું છેલ્લે લખે. તો આ જે સૂચના આપણને આપેલી છે એ સૂચનાને માત્ર આપણે ધ્યાનમાં લેવાની છે અને લખવાની નથી. ખાસ યાદ રાખજો, આપણે બદલાવ શેનો કરવાનો છે? માત્ર ને માત્ર પેરેગ્રાફનો જ. તો પેલા આપણે પેરેગ્રાફને બદલાવ કરવા જઈએ એ પેલા એક વખત પેરેગ્રાફને વાંચી લઈએ અને સમજી લઈએ. તો શું કહે છે પેરેગ્રાફ? ધેટ બોય ઇઝ ઇટિંગ અ મેંગો, એટલે કે પેલો છોકરો એ એક મેંગો ખાઈ રહ્યો છે. ધ ગર્લ ઇઝ પીલિંગ અ પોટેટો, આ છોકરી એ પોટેટો પીલી રહી છે. ધેટ વુમન ઇઝ મિલ્કિંગ ધ કાઉ, આ સ્ત્રી એ ગા દોઈ રહી છે. ધીસ મેન ઇઝ રિપેરિંગ હિઝ ટ્રેક્ટર, આ માણસ એ તેમનું ટ્રેક્ટર રિપેર કરી રહ્યો છે. હવે આપણે જોયું તો એનું ટ્રાન્સલેટ આપણે જીવન કરશું તો શું કરશું? ડાયલોગ જ ભાઈ. તો ધીસ નું શું થાય બહુવચન? ઓકે, તો આપણે મૂક્યું દોસ્ત. હવે બોય, તો બોય નું બહુવચન બોય. આ જે એક બોય એક વચન હતું એટલે એક વચન સાથે શું આવે? તો અહીંયા બહુવચન છે તો બહુવચન સાથે શું આવશે? આ તો જોસ બોય આ ઇટિંગ નું ઇટિંગ. હવે જયારે આપણે ખ્યાલ છે મેંગો નું આપણે બહુવચન કરીએ તો બહુવચન ની આગળ આર્ટિકલ એ અથવા એન આવશે ને, તો એ અથવા એન ને આપણે શું કરવાનું છે? કાઢી નાખવાનું છે, એટલે નીકળી જશે. એની જગ્યાએ હવે મેંગો, તો મેંગો નું શું થશે બહુવચન? મેંગો. તો બીજું વિદ્યાર્થી મિત્રો, હવે ધીસ, તો ધીસ નું પાછું શું થશે બહુવચન? ટી એસ ઈ એસ ઈ. હવે ગર્લ, તો ગર્લ નું બહુવચન શું થશે? ગર્લ્સ. હવે ઈસ, તો ઈસ નું શું થશે? આ, કારણ કે અહીંયા એક વચન સાથે ઈસ, તો નીચે ગર્લ્સ બહુવચન થઈ ગયું એટલે શું આવ્યું? આ. સ્ત્રીલિંગ નું સ્ત્રીલિંગ પાછું બહુવચન કરવાનું થાય એટલે આર્ટિકલ નીકળી જાય. પોટેટો, તો પોટેટો નું તો વુમન નું બહુવચન આપણે કર્યું હોય તો વુમન નું બહુવચન શું થાય? તો કે મેન ની જેમ કે મેન એમ એન એકવચન કહેવાય તો એની એન બહુવચન કહેવાય. તો વુમન માં પણ એવું થશે, એનું બહુવચન શું થશે? એમ ઈ એન. એક વચન સાથે ઈ, બહુવચન સાથે આ. મિલ્કિંગ નું મિલ્કિંગ, જૂનું ઘ. હવે કાઉ એક વચન છે તો એનું શું કરવાનું? બહુવચન. બહુવચન કર્યું એટલે શું થઈ ગયું? કાઉન્ટ. રેડી? હવે ઘી, તો ઘીસ નું પાછું શું થશે? મેન, તો મેન નું બહુવચન એમ ઈ
टेन अगर इन तो इनो आर रिपेरिंगो रिपेरिंगो अगर जो सर्वनाम है वो तो ही सकते हैं नो टीजो नो कितना मुसी हो आया कितना मु रूप आई को हो कितना मा रूप नो बहुवचन नो रूप मुकुण तो आया हिनु त्रिजु छे तो हिनु बहुवचन એટલે શું થાય હે તો જૈનો આપણે ત્રિજુ મૂકવાનું થશે તો ત્રિજુ જૈનો એટલે શું થાય જૈનો ફેક્ટરનો શું થશે ફેક્ટર સો રેડી વિદ્યાર્થી મિત્રો ત્રિજુ આ બહુવચન ચાલો એક વખત આપણે જોઈ લઈએ શું ફેરફાર થયો ધેટ બોય ઇઝ ઈટિંગ અ મેંગો પેલો છોકરો એક મેંગો ખાઈ રહ્યો છે પેલા છોકરાઓ મેંગો ખાઈ રહ્યા છે સમજાણું ધીસ ગર્લ ઇઝ પીલિંગ અ પોટેટો આ છોકરી એ પોટેટો પીલી રહી છે તો અહીંયા શું થયું ધીસ ગર્લ્સ આર પીલિંગ પોટેટો આ છોકરીઓ પોટેટો પી રહી છે I should view that woman is milking the cow. Pili stri gai doi rahi chhe. I should view those women are milking the cow. Pili stri gai doi rahi chhe. This man is repairing his tractor. Amaras temno tractor repairing kari rahi ho chhe. તો અહીંયા શું થયું તો મેન આર રિપેરિંગ ધેર ટ્રેક્ટર આ માણસો તેઓનું ટ્રેક્ટરો રિપેર કરી રહ્યા છે રેડી વિદ્યાર્થી મિત્રો તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આ એકવચનમાંથી બહુવચન કરતા આવડી ગયું હશે તો આજના લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીશું તો પૂર્ણ કરતા પહેલા જતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આને લખી નાખશે ચાલો આપણી નોટ ની અંદર આ પેરેગ્રાફ ને ઝડપથી લખી નાખો હેલો વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રને લખાઈ ગયું હશે તો હવે જો કોઈ વિદ્યાર્થી મિત્રને લખાઈ ગયું હોય તો ઝડપથી એમનો સ્ક્રીનશોટ પાડી લેશે સ્ક્રીનશોટ પાડવા માટે 5-10 સેકન્ડનો સમય આપું છું પહેલાં ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો હેલો વિદ્યાર્થી મિત્રો હવે આજનો લેક્ચરને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ તો પૂર્ણ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે આજે જે મેં સમજાવેલું છે એ આપણે વિડીયો એક વખત બે વખત જોઈ આપણે બુકની અંદર લખી અને એમની પૂરી આપણી જાતે બીજા પ્રેરણા ગોતી અને એમને પ્રેક્ટિસ કરજો જો તમે પ્રેક્ટિસ કરશો તો અને તો જ ઇંગ્લિશનું ગ્રામર આવડશે ગ્રામર એ એક માત્ર પ્રેક્ટિસનો વિષય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આગળના ચલાવેલા ટોપિકની પણ અને આમની પણ દરરોજે દરરોજ જેટલો સમય મળે એટલી આપણે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે તો આવી અપેક્ષા સાથે આજના લેક્ચરને અહીં આપણે
पूर्ण करिए तो दरेक विद्यार्थी मित्रों ने जय हिंद।